વાયદાનો દેશ. છેલ્લે ઇસરાયેલના મનખરને વાયદાવાળા દેશ કનાનમાં જવાનો ટાઈમ આવી ગયો. એના શહેરમાં યરીહો નામનું એક શહેર હતું. એની સુરક્ષા હારું એના શહેરને સ્યારી મેર મજબૂત દિવાલી હતી. યહોશુએ એના શહેરમાં બે માણસને જાસૂસી કરવા હારું મોકલ્યા. એના શહેરમાં રાહબ નામની એક વેશ્યા બજાર રીતિ હતી. એની એને બે માણસને હતાડી મળ્યા અને એને બાદ એને નાહી છૂટવા હારું બધી મદદ કરી. વૈયે પરમેશ્વરી પર વિશ્વાસ કરતી હતી એટલે હારું એને એમ કર્યું. એને બે એની વેશ્યાને અને એના પરિવારને જ્યારે ઇઝરાયેલના મનખ યરીહો શહેરને નાશ કરે ત્યારે બસવાનો વાયદો કર્યો. ઇઝરાયેલના મનખને વાયદાવાળા દેશમાં જવા હારું યર્દન નદી પાર કરવી પડતી હતી. પરમેશ્વરે યહોશુને કીધું, પેલ યાજકને જવા દે. જ્યારે યાજકોએ પોતાના પગ યર્દન નદીમાં મીલ્યા કે તરત એ શ્રાખો મહિનું ચાલતું પાણી બંધ થઈ ગયું અને ઇઝરાયેલના મનખ પેલે પાર પહોંચી ગયું. યર્દન નદીને પેલે પાર જવા બાદ પરમેશ્વર યહોશુને કીધું કે યરીહો શહેર રિપેર હુમલો કરવા હારું તૈયાર રહે. જ્યારે કે એ ઘણું મજબૂત શહેર હતું, પરમેશ્વરે એના મનખને કીધું હતું કે એના યાજક અને સૈનિકને શહેરને ફરતું 100 ફેરા એટલે એક દાડામાં 1 ફેરો કરવાનો હતો. ઇઝરાયેલના મનખવે પરમેશ્વરને આજ્ઞા પાળી જેમ પરમેશ્વરે એનાને કીધું હતું એમ જ એને કર્યું અને હાથમે દાડે ઇઝરાયેલના મનખ શહેરને ફરતો 7 ફેરા ફરીએ. જ્યારે એ 1લો ફેરો ફરી રહ્યો હતો ત્યારે યાજકવે હણાજી વગાડજી અને સૈનિકોએ જોરથી પોકાર પાડ્યો ત્યારે યરીહો શહેરની દિવાલે પડી ગઈ. ઇઝરાયેલના મનખે પરમેશ્વરે જેમ હુકમ કર્યું હતો એમ એને શહેરમાં રહેવાવાળા મનખને માર દડ્યો. પણ ખાલી રાહબ અને એના પરિવારને બસાવી રાખ્યા જે ઇઝરાયેલના ભાગમાં ગણાય. જ્યારે બીજે મનખવે જે કનાન દેશમાં રહેતો હતો એને સાંભળ્યું કે ઇઝરાયેલના મનખવે યરીહો શહેરને નાશ કરી નાખ્યું હે, તે વૈયે સમકવા માંડ્યો કે વૈયે આવું અમારી પર હુદ હુમલો કરે. પરમેશ્વરે ઇઝરાયેલના મનખને હુકમ કર્યું હતું કે તમારે કનાન દેશમાં રહેવાવાળા કોઈ બી જાતિના મનખ હાથે મેળ ન કરવો. પણ કનાનની એક જાતિના મનખ જે ગિબિયોની કહેવાતો હતો એને યહોશુને જૂઠ જૂઠ કીધું કે વૈયે કનાન દેશથી ઘણી સીટી રહે. એને યહોશુ હાથે શાંતિનો કરાર કરવાની વાત કરી. તો યહોશુએ અને ઇઝરાયેલના અમુક અગુઓએ ગિબિયોનીઓ મનખ કઈના દેશનો હે એમ પરમેશ્વરને પૂછ્યા વગર એને હાથે શાંતિનો કરાર કરી લીધો. પણ 3 દાડા બાદ જ્યારે ઇઝરાયેલના મનખને ખબર પડી કે ગિબોની જાતિના મનખ કનાન દેશમાં રહેતો હતો ત્યારે એ જબર ગુસ્સે થઈ ગયો કેમકે ગિબોની મનખવે એને સિતરી હતો. પણ એને હવે એના હાથે શાંતિનો કરાર રાખ્યો કેમકે પરમેશ્વરે અગેડ વાયદો કરેલો હતો. થોડાક ટાઈમ બાદ કનાન દેશની બીજી જાતિ અમૂરી જાતિના રાજાએ સાંભળ્યું કે ગિબોન જાતિના મનખવે ઇઝરાયેલના મનખ હાથે શાંતિનો કરાર કરી લીધો હે. એટલે હેરું એને પોતાની સેના ભેગી કરી અને ગિબોનીઓ મનખ પર હુમલો કર્યો. ગિબોની મનખવે યહોશુકન મદદ હારું હમીસાર મોકલ્યો. એટલે હારું યહોશુએ ઇઝરાયેલની સેના ભેગી કરી અને ગિબિયોનના પોતવા હારું આખી રાત ચાલ્યા. હવેરમાં એને એમોરી સેના વિચાર કરતી થઈ ગઈ અને નહીં પર હુમલો કર્યો. એને દાડે પરમેશ્વર ઇઝરાયેલ હારું લડાઈ કરી. એને એમોરી મનખને ગભરાવ દડીએ અને એને મોટા મોટા બરફના બાટા પાડીને ઘણા બધા એમોરી મનખને માર દડીએ. પરમેશ્વરે દાડાને હુદો એક જગ્યા રોકી રાખ્યો, એને બુડવાને દીધો, જેનેથી ઇઝરાયેલના મનખક અને એમોરી મનખને હરાવવાનો પૂરો ટાઈમ મળી શકે. એને દાડે પરમેશ્વરે ઇઝરાયેલના મનખ હારું મોટી જાતિ મેળવી. પરમેશ્વર દ્વારા એની સેનાને હરાવવા બાદ કનાન દેશની બીજી જાતિના મનખ હુદ ભેગા થઈને ઇઝરાયેલના મનખ પર હુમલો કરવા માંડ્યો. પણ યહોશુ અને ઇઝરાયેલના મનખ એને પર હુમલો કરે ને એને નાશ કરી નાખે. એની લડાઈ બાદ પરમેશ્વરે ઇઝરાયેલના દરેક ઘરાણાને વાયદાના દેશમાં પોતાના ભાગ આપ્યો. ત્યારે પરમેશ્વરે ઇઝરાયેલની હદમાં શાંતિ લાવ્યો. જ્યારે યહોશુ ડોહો થઈ ગયો ત્યારે એને ઇઝરાયેલના બધા મનખને ભેગા કરીએ અને પરમેશ્વરે સિને ડુંગોર કન એનો કરાર માનવાથી વાયદો કર્યો હતો વૈયો એને યાદ કરાયો. ઇઝરાયેલના મનખે પરમેશ્વર એ ગેડ વિશ્વાસુ રહેવાનો અને એના નિયમને પાળવાનો કરાર કર્યો.